ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતઃસંરચનાના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, હવે આપણે પેશીતંત્ર પૂર્ણ કરેલ છે, ત્યારબાદ હવે આપણે જોવાનું છે એકદળી અને દ્વિદળી વનસ્પતિઓની અંતઃસંરચના. તો વાત કરીએ મિત્રો કે જે ઉચ્ચ કક્ષાના સજીવોમાં વિવિધ અંગો છે એ જુદી જુદી પેશીઓથી બનેલા હોય છે. એની અંદર આપણે પેશીઓ જોઈ, કઈ કઈ પેશી છે તેના વનસ્પતિના વિવિધ અંગો જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણ છે તેઓની અંતઃસંરચનામાં જુદું જુદું પેશી આયોજન ધરાવે છે. હવે આ પેશી આયોજન ધરાવે છે તે આપણે જોવું હોય તો આપણે તેને અભિરંજિત કરી અને તેનું અનુપ્રસ્થ એટલે કે આડો છેદ લેવાનું અથવા તો ઊભો એટલે કે આયામ છેદની અંદર જોઈ શકીએ છીએ. હવે મિત્રો, અભિરંજિત કરવું એટલે શું હોય? કોઈ પણ વસ્તુ છે તેને આપણે માઇક્રોસ્કોપની અંદર જોવું છે, તેને રંગ આપવો પડે છે, કલર આપવો પડે છે. તો મૂળ છે, પ્રકાંડ છે કે પર્ણ છે તેનો આડો છેદ લેવાનો અથવા ઊભો છેદ લેવાનો એટલે કે એને કાપવાનું, અને એ છેદ છે તેને કોઈ રંગ વડે, સેફ્રેનિન છે, આવા મિથિલિન બ્લુ છે, આવા જે અભિરંજકો છે તેના મદદથી અભિરંજિત કરી અને એને માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો આપણને એની અંદર અલગ અલગ પેશી આયોજન છે તે જોવા મળે છે. તો ટોપિક છે દ્વિદળી અને એકદળી વનસ્પતિઓની અંતઃસંરચના. એનાટોમી ઓફ જે સપુષ્પી વનસ્પતિઓ છે તેની, એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ, એની આપણે અંતઃસંરચના છે તેનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે વાત કરીએ કે જે અંતઃસંરચનાની અંદર ત્રણે ત્રણ અંગોની અંતઃસંરચના જોવાની છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો મૂળ, પ્રકાંડ અને પર્ણોની પેશી આયોજનને સારી રીતે સમજવા માટે આ અંગોના પરિપક્વ પ્રદેશોનો અનુપ્રસ્થ છેદ લઈને અભ્યાસ કરવો અનુકૂળ છે. મૂળ છે, પ્રકાંડ છે કે પર્ણ છે એનો આપણે પેશીનું આયોજન સમજવું છે કે કઈ રીતે પેશી છે તે આયોજિત છે, તો એટલા માટે એને સમજવા માટે એનો અનુપ્રસ્થ છેદ લેવાનો. અનુપ્રસ્થ છેદ એટલે શું મિત્રો? કે ધારો કે આ મૂળ છે, હવે એને અહીંયાથી આડો કાપ મૂકવાનો, આડા કાપી તો એને અનુપ્રસ્થ છેદ કહે. જો આપણે એને આવી રીતે ઊભો કાપીએ તો એને આયામ છેદ કહે. તો આમ અનુપ્રસ્થ એટલે કે આડો છેદ લઈ અને તેનો અભ્યાસ કરવામાં આવે છે કે એનાથી આપણને વધારે સારી રીતે એના આયોજન છે તે આપણે જોઈ શકીએ છીએ. તો એમાંથી પહેલું છે તે આપણે જોવાનું છે દ્વિદળી મૂળ, કે જે દ્વિદળી મૂળ છે તેની અંતઃસંરચના જોવાની છે. મિત્રો, અહીંયા દ્વિદળી મૂળની અંદર જે સૂર્યમુખી છે તેનું જે તરુણ મૂળ છે તેનો પાત્રો અનુપ્રસ્થ છેદ લઈ અને એને સેફ્રેનિનના મૌન દ્રાવણમાં અભિરંજિત કરવામાં આવે છે. ત્યારબાદ એને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોવામાં આવે છે. તો એની જે સૂર્યમુખી છે તેની અંદર અલગ અલગ સ્તરો જોવા મળે છે. તો આકૃતિની અંદર સૂર્યમુખીના મૂળનો અનુપ્રસ્થ એટલે કે આડો છેદ આપેલો છે અને તેનું આંતરિક પેશી આયોજન છે તે પણ આપેલું છે, કે જે અહીંયા નીચે પ્રમાણે આપેલું છે. એ પહેલા આપણે આકૃતિ છે તે જોઈ લઈએ, કે જે તમને આકૃતિ આપેલી છે. આ મિત્રો આકૃતિ છે તે દ્વિદળી મૂળ, કે અહીંયા જે સૂર્યમુખીનું મૂળ છે તેની આકૃતિ આપેલી છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો સૌથી બહાર કયું સ્તર આવશે? અધિસ્તર આવશે. તો અહીંયા જોવો છો કે અહીંયા તમને નામ નિર્દેશન પણ કરેલું છે અધિસ્તર, કે જે સૌથી બહારનું સ્તર કયું છે? અધિસ્તર. હવે અધિસ્તર છે તે મિત્રો એક જ સ્તરનું બનેલું હશે અને તે મૃતક કોષોના બનેલું સ્તર હશે અને સળંગ સ્તર હશે, કે એની અંદર કોઈ પણ જગ્યા જોવા મળશે નહીં. હવે અહીંયા જે અધિસ્તર છે તો એને મૂલાધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે મૂળનું અધિસ્તર છે તેને આપણે મૂલાધિસ્તર તરીકે પણ કહી શકીએ છીએ. તે એક મૃતક કોષોનું બનેલું એક સ્તરીય બાહ્ય સ્તર છે. હવે જે મિત્રો આ અધિસ્તર છે તેના કેટલાક કોષો છે તે બહિરુદ્ભેદ સ્વરૂપે એટલે કે બહારથી એક કોષીય મૂળરોમસર છે તે પણ અહીંયા આપેલું છે, કે અધિસ્તરમાંથી અમુક અમુક મૂળરોમ છે તે દર્શાવેલા છે. ત્યાર પછી મિત્રો જે અધિસ્તર છે તે અધિસ્તરની પછીનું જે સ્તર છે તેને કહે છે બાહ્યક. અધિસ્તર પછી બાહ્યક, કે જે આકૃતિની અંદર આપેલું છે મિત્રો આ બાહ્યક, કે આ બાહ્યક છે તે ઘણા સ્તરોની અંદર ગોઠવાયેલું જોવા મળે છે. અહીંયા બાહ્યકની અંદર કોષો કોષો વચ્ચે અવકાશ જોવા મળે છે, એટલે આંતરકોષીય અવકાશ છે તે ધરાવે છે, કોષો કોષો વચ્ચે ખાલી જગ્યા છે.
અને આ જે બાહ્યક છે તે ઘણા બધા સ્તરોનું બનેલું છે, બહુસ્તરીય છે. અધિસ્તર એક સ્તરીય છે, બાહ્યક બહુસ્તરીય છે. તે તમે આકૃતિની અંદર જ જોઈ શકો છો. તો અહીંયા જે આ આછું પિંક કલર છે તે અધિસ્તર છે કે તે એક સ્તરનું છે. ત્યારબાદ અહીંયા જે આપેલું છે ઓરેન્જ કલર, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બાહ્યક છે તે ઘણા બધા સ્તરની અંદર ગોઠવાયેલું જોવા મળે છે. તમે બાહ્યક બહુસ્તરીય છે. આ બાહ્યક છે તે પણ મૃદુતક કોષોનું બનેલું જોવા મળે છે. હવે ત્યારબાદ વાત કરીએ મિત્રો કે બાહ્યકનું જે અંદરનું સ્તર છે તેને કહે છે અંતઃસ્તર. અહીંયા તમે જોઈ શકો છો કે નામ નિર્દેશન પણ આપેલું છે બાહ્યકનું અંદરનું સ્તર અંતઃસ્તર, કે જે અહીંયા પિંક કલરનું જે સ્તર જોવા મળે છે આ જે સ્તર છે તે અંતઃસ્તર છે. હવે મિત્રો આ જે અંતઃસ્તર છે તેમાં કોઈ પણ આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. અંતઃસ્તર આંતરકોષીય અવકાશ વગરનું છે અને પીપ આકારના, એટલે કે આ ટાઈપના જે કોષો છે, આ પીપ આકારના આ ટાઈપના જે કોષો છે તેને પીપ આકારના કોષો કહે છે. તો આ બેરલ શેપ્ડ જે પીપ આકારના કોષો છે તેનું બનેલું છે. અને અંતઃસ્તર પણ કેટલા સ્તરનું બનેલું છે? એક જ સ્તરનું બનેલું છે, એટલે તે પણ યાદ રાખજો મિત્રો. અધિસ્તર એક સ્તરનું, બાહ્યક બહુસ્તરીય, બાહ્યકનું અંદરનું સ્તર અંતઃસ્તર, તે પણ એક સ્તરનું બનેલું છે. હવે મિત્રો જે અંતઃસ્તરની વાત કરીએ તો આ અંતઃસ્તર છે તેની અંદર કાસ્પેરિયન પટ્ટિકા આવેલી જોવા મળે છે. તો આ કાસ્પેરિયન પટ્ટિકા કેવી રીતે આવેલી છે મિત્રો? આ છે કોઈ પણ કોષ છે. હવે આ કોષની જે અરીય અને જે સ્પર્શનીય દિવાલ છે, આ આ જે કોષ દિવાલ છે, આ કોષ છે, આ તેની અરીય અને સ્પર્શનીય દિવાલ છે. એ દિવાલ ઉપર મિત્રો સુબેરીન છે આ પદાર્થોની જમાવટ થાય છે. આ સુબેરીન જેવા પદાર્થની જમાવટને કારણે, લિગ્નિન છે, સુબેરીન છે, આ પદાર્થની કોષ દિવાલ ઉપર જામી જશે એના કારણે એક પટ્ટીનું નિર્માણ થાય છે. તેને કાસ્પેરિયન પટ્ટિકા કહે છે. અને આ કાસ્પેરિયન પટ્ટિકા છે તે પાણી માટે અપ્રવેશીલ છે, એટલે અહીંયાથી પાણી છે તે પ્રવેશતું નથી. આમ પાણી માટે અપ્રવેશીલ છે. તો મિત્રો યાદ રાખજો કે તે અંતઃસ્તરની અંદર જોવા મળે છે. આવશે પ્રશ્ન કે કેની અંદર કાસ્પેરિયન પટ્ટિકા જોવા મળે છે? તો અંતઃસ્તરમાં. કેના અંતઃસ્તરમાં? તો મૂળના. એકદળી હશે કે દ્વિદળી હશે, બંનેના અંતઃસ્તરની અંદર કાસ્પેરિયન પટ્ટિકા જોવા મળે છે. તો મૂળના અંતઃસ્તરમાં કાસ્પેરિયન પટ્ટિકા જોવા મળે છે. મિત્રો આખે આખી સંપૂર્ણ દિવાલમાં કાસ્પેરિયન પટ્ટિકા જોવા મળતી નથી, નહીં તો પાણી છે તે આગળ જઈ જ ના શકે. મેં તમને જે આકૃતિમાં સમજાવ્યું છે એ રીતે એની જે કોષ દિવાલ છે ત્યાં પટ્ટિકાનું નિર્માણ થાય છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો અંતઃસ્તર છે તેના અંદર અહીંયા જે અહીંયા તમને જોવા મળે છે દુધિયા કલરના, તો અંતઃસ્તરની પછીના જે કોષો છે તે જાડી દિવાલવાળા મૃદુતક કોષોના ઘણા બધા સ્તરો આવેલા છે અને તે ઓળખાય છે પરિચક્ર તરીકે. અંતઃસ્તર એની અંદર મૃદુતક કોષોના ઘણા સ્તરો પરિચક્ર તરીકે ઓળખાય છે મિત્રો. હવે આ પરિચક્ર છે એની અંદર શું થશે મિત્રો? આપણે આગળ જોઈ ગયા છીએ કે જે વાહીપુલની અંદર જોયું હતું વર્ધમાન અને અવર્ધમાન, તો અહીંયા તો મૂળ છે, તો મૂળની અંદર જે વાહીપુલ હાજર છે તે તો અરીય છે. ત્યાં જલવાહક અને અન્વાહક વચ્ચે યથાની હાજરી જોવા મળતી નહોતી, પરંતુ દ્વિદળી મૂળ છે, દ્વિતીય વૃદ્ધિ થશે મિત્રો. તો અહીંયા જે આ પરિચક્રના જે કોષો છે, આ પરિચક્રના કોષોમાંથી દ્વિતીય વૃદ્ધિ થશે અને એમાંથી દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્વાહક છે તેનું નિર્માણ થશે. તો આમ પરિચક્રના કોષો છે એની અંદર દ્વિતીય વૃદ્ધિ દરમિયાન પાર્શ્વીય મૂળ છે તેનું નિર્માણ થાય છે. હવે ત્યારબાદ વાત કરીએ તો સૌથી જે કેન્દ્રનો ભાગ છે, કે જે આ ભાગ છે તે, તો સૌથી કેન્દ્રના ભાગને મજ્જા કહે છે. તો મિત્રો સૌથી જે કેન્દ્રનો ભાગ છે તેને મજ્જા તરીકે ઓળખવામાં આવે છે. જે દ્વિદળી વનસ્પતિ છે તેની અંદર મજ્જા છે તેના મૂળમાં નાની જોવા મળે છે અને એટલી બધી સ્પષ્ટ હોતી નથી, નાની અને અસ્પષ્ટ છે. હવે મિત્રો વાત કરીએ જલવાહકની અને અન્વાહકની. તો મિત્રો અહીંયા જલવાહક અને અન્વાહક છે તે અલગ અલગ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલા હશે. તમને અહીંયા નામ નિર્દેશન આપેલું છે આદિદારુ અને અનુદારુ. તો મિત્રો હવે આ મૂળ છે, તો મૂળની અંદર જે આદિદારુ અને જે અનુદારુ છે તેની ગોઠવણની વાત કરીએ તો તે બહિરામભી હોય છે,
એટલે કે જે આદિદારૂ છે તે પરિવર્તી ભાગમાં અહીંયા ગોઠવાયેલા છે પરિવર્તી ભાગમાં, અને અનુદારૂ છે તે અહીંયા કેન્દ્રમાં ગોઠવાયેલા છે. તો આ પ્રકારની સ્થિતિને બહિરામભી કહે છે. તો મૂળની અંદર જે આદિદારૂ છે તે પરિવર્તી ભાગમાં હશે અને અનુદારૂ છે તે ક્યાં હશે, કેન્દ્રમાં હશે. મિત્રો, આકૃતિ તમે દોરો ત્યારે ધ્યાન રાખજો કે અહીંયા જે અંદર તરફના જે અનુદારૂ છે તેને મોટા દર્શાવવાના છે, પરિઘ તરફના જે છે જલવાહક, પ્રાથમિક જલવાહક તેને નાના દર્શાવવાના. એટલે એનો અર્થ એવો કે તે બહિરામભી છે, કે આદિદારૂ બહાર પરિવર્તી ભાગમાં છે અને અનુદારૂ કેન્દ્રની અંદર છે. હવે મિત્રો, અહીંયા જે જોવા મળે છે આ એક છે એકમ, ત્યારબાદ એક આ આ અને આ ચારેય છે તે જલવાહક પેશી છે. હવે જલવાહક પેશી છે તેનાથી અન્વાહક અલગ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલી હશે. તમને અહીંયા અન્વાહક પેશી છે તેનું પણ લેબલ દર્શાવેલું છે. તો એની વચ્ચે અહીંયા અન્વાહક પેશી છે તે હાજર છે. આમ જલવાહક અને અન્વાહક પેશી અલગ અલગ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલી જોવા મળે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો જલવાહક અને અન્વાહક પેશીની વચ્ચે આ જલવાહક છે, અહીંયા અન્વાહક પેશી છે તેની વચ્ચે આવેલા જે મૃદુતક કોષો છે તેને સંયોગી પેશી તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય આપણે વાત કરીએ તો જો અહીંયા દ્વિદળી મૂળ છે તેની અંદર જોવા જઈએ જલવાહક એકમો કેટલા છે, તો બે કે ચાર, અહીંયા ચાર દર્શાવેલા છે. તો આમ ચાર જલવાહક અને અન્વાહકના સમૂહ આવેલા હોય છે. ત્યારબાદ તેની વચ્ચે એધાવલય છે તેની વિકાસ પામે છે. કેવી રીતે, હું તમને આકૃતિ દ્વારા સમજાવું છું. હવે પરિચક્ર અને વાહીપુલો અને મજ્જા છે આ બધી અંતસ્થની અંદરની બાજુ આવેલી જે પેશી છે તે મધ્યરમનું નિર્માણ કરે છે. મિત્રો, અહીંયા જે અંદર આવેલી છે આ જે સ્તર છે તે અંતસ્થ છે. અંતસ્થની અંદર જેટલી વસ્તુ આવેલી છે, કઈ કઈ વસ્તુ આવેલી છે, એક તો પરિચક્ર છે, ત્યારબાદ આદિદારૂ અને અનુદારૂ એટલે કે જલવાહક અન્વાહક, ત્યારબાદ આવશે મજ્જા. આ બધી વસ્તુ ભેગી મળી અને મધ્યરંભનું નિર્માણ કરે છે. આ મિત્રો જે દ્વિદળી વનસ્પતિ છે તેના મધ્યરંભની વાત કરીએ કે એનું મધ્યરંભ કેવું છે, તો અરીય છે. અરીય એટલે કે જલવાહક અને અન્વાહક જુદા જુદા સમૂહ પર ગોઠવાયેલા છે એના વાહીપુલો. ત્યારબાદ વાત કરીએ તો એકાંતરિક, એકાંતરિક એટલે કે એક પછી એક જલવાહક છે, ત્યારબાદ અન્વાહક, પછી પાછું જલવાહક, પછી અન્વાહક, તો આમ એક પછી એક ગોઠવાયેલા છે. અને ચતુસૂત્રી એટલે કે ચારની સંખ્યામાં છે, ચાર જલવાહક સમૂહ જોવા મળે છે અને ચાર અન્વાહક સમૂહ જોવા મળે છે. તો આમ જે દ્વિદળી મૂળ છે તે અરીય, એનું મધ્યરંભ છે તે અરીય, એકાંતરિક અને ચતુસૂત્રી જોવા મળે છે. હવે મિત્રો, દ્વિતીય વૃદ્ધિ કેવી રીતે થાય છે આપણે જોઈએ કે આમે એમ તમને જે દર્શાવેલું છે તે દ્વિદળીનું મધ્યરમ દર્શાવેલું છે, કે રેડ કલરનું દર્શાવેલું છે તે અંતસ્તર છે, ત્યારબાદ આ બ્લુ કલરના જલવાહક છે અને જે પર્પલ કલરના દર્શાવેલા છે તે અન્વાહક છે, અને વચ્ચે જે અહીંયા વ્હાઇટ છે તે મજા છે, અને અહીંયા આજુબાજુમાં આવેલા છે તે પરિચક્ર છે. હવે મિત્રો, પરિચક્રના કોષોમાંથી દ્વિતીય વૃદ્ધિ દરમિયાન પાર્શ્વીય મૂળ અને વાહી એધા ઉત્પન્ન થાય છે. કેવી રીતે મિત્રો, તો અહીંયા જે આજુબાજુમાં અહીંયા બધા કોષો આવેલા છે, આજુબાજુમાં જે કોષો છે તે અહીંયા જલવાહક અને અન્વાહકની વચ્ચે કોષો આવેલા છે, એ કોષોમાંથી દ્વિતીય વૃદ્ધિ થશે, અને એ દ્વિતીય વૃદ્ધિ દરમિયાન આવી રીતે એક આખી રિંગનું નિર્માણ થશે. આ જે રિંગ છે, આ જે વલય નિર્માણ પામે છે તેને કહે છે એધાવલય, કેમ્બિયમ રિંગ. હવે મિત્રો, આ એધાવલય છે તેની અંદર વર્ધનશીલ કોષો આવેલા હશે, અને આ એધાવલય છે જે કેમ્બિયમ રિંગ છે, આ કેમ્બિયલ રિંગ દ્વારા નવા નવા કોષો ઉત્પન્ન થશે, અને આ નવા નવા કોષો ઉત્પન્ન થશે અને એના કારણે જે મૂળ છે તેની જાડાઈ છે તેમાં વધારો થશે. મૂળ આવડું હશે જાડું, તો આટલું પહોળું થશે. આમ કેના દ્વારા થાય છે, એધાવલય દ્વારા. એધાવલય મિત્રો યાદ રાખજો કેમાંથી નિર્માણ પામી છે, પરિચક્રના કોષોમાંથી. કયા પરિચક્રના કોષોમાંથી, તો અન્વાહક અને જલવાહકની વચ્ચે આવેલા જે પરિચક્રના કોષો છે એમાંથી આવી રીતે એધાવલય નિર્માણ પામે છે, અને આ એધાવલય દ્વારા દ્વિતીયક મૂળ છે, દ્વિતીય વૃદ્ધિ છે તેનું નિર્માણ થાય છે. આવી રીતે મિત્રો અહીંયા જે એધા છે તે ઉત્પન્ન થાય છે. બાકી પ્રકારની અંદર તો અન્વાહક અને જલવાહકની વચ્ચે એધા હાજર જ હોય છે. અહીંયા અન્વાહક અને જલવાહક જુદી જુદી ત્રિજ્યા પર ગોઠવાયેલા જોવા મળે છે, એટલા માટે પરિચક્રના કોષો છે તેમાંથી એધાવલયનું નિર્માણ થાય છે, તે યાદ રાખજો.
હવે મિત્રો, મેં આકૃતિમાં તમને સમજાવી દીધું છે. હવે આપણે છે લીટી ટુ લીટી વન બાય વન જોશું કેવી રીતે છે તે. તો સૌ પ્રથમ જોઈએ તો સૌથી બહારનું સ્તર છે તેને અધિસ્તર કહે છે મિત્રો. મૂળની અંદર આવેલું છે અધિસ્તર, તો એને મૂળાધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અધિસ્તર છે તે આપણે જાણીએ છીએ, મૃદુતક પેશીનું બનેલું છે, સળંગ સ્તર છે અને એક જ સ્તર છે. અને ઘણા અધિસ્તરીય કોષો છે તે એક કોષી મૂળરોમના સ્વરૂપમાં બહાર નીકળે છે. કે અમુક અધિસ્તરીય કોષો છે તે એક કોષી મૂળરોમ સ્વરૂપે બહાર નીકળે છે. મિત્રો, અહીંયા જે મૂળ છે તેના અધિસ્તરમાં ક્યુટિકલ જેવી કોઈ આવરણ જોવા મળતું નથી. ક્યુટિકલ ગેરહાજર હોય છે તે પણ યાદ રાખજો. ત્યારબાદ જોઈએ કે અધિસ્તર છે તે અધિસ્તરની નીચેનું જે સ્તર છે તે બાહ્યક છે. બાહ્ય કે આંતરકોષીય અવકાશયુક્ત પાતળી દિવાલવાળા મૃદુતક કોષોના ઘણા સ્તરો એટલે કે બહુસ્તરનું બનેલું જોવા મળે છે. અધિસ્તર છે તે એક સ્તરીય છે, બાહ્યક બહુસ્તરીય છે. કેનું બનેલું છે? મૃદુતક કોષોનું બનેલું છે. તેની દિવાલ પાતળી છે, સેલ્યુલોઝની બનેલી છે. અને આંતરકોષીય અવકાશયુક્ત એટલે કે કોષો કોષો વચ્ચે ખાલી જગ્યા જોવા મળે છે, અવકાશ જોવા મળે છે. બાહ્યકનું જે અંદરનું સ્તર છે, સૌથી અંદરનું સ્તર, તેને અંતઃસ્તર કહે છે. બાહ્યકનું અંદરનું સ્તર છે તેને અંતઃસ્તર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ આંતરકોષીય અવકાશ વિહીન, જો મિત્રો યાદ રાખજો, બાહ્યકના કોષોમાં આંતરકોષીય અવકાશ જોવા મળે છે, અંતઃસ્તરમાં જોવા મળતો નથી. અધિસ્તર છે તે એક સ્તરીય છે, બાહ્યક છે તે બહુસ્તરીય છે. અધિસ્તરની અંદર આંતરકોષીય અવકાશ ગેરહાજર છે, બાહ્યકમાં આંતરકોષીય અવકાશ જોવા મળે છે. ત્યારબાદ બાહ્યકનું અંદરનું સ્તર અંતઃસ્તર, તો અંતઃસ્તર છે તે એક સ્તરનું બનેલું છે અને તેમાં પણ આંતરકોષીય અવકાશ જોવા મળતું નથી. અને આંતરકોષીય અવકાશ વિહીન તે પીપ આકારના કોષોનું બનેલું જોવા મળે છે, જેને ઇંગ્લિશમાં બેરલ શેપ્ડ કહે છે. તો આ બેરલ શેપ એટલે કે પીપ આકારના કોષોનું એક જ સ્તર ધરાવે છે, એક જ સ્તર આવેલું છે. હવે અંતઃસ્તરના કોષોની સ્પર્શનીય તથા અર્ય દિવાલો કાસ્પેરિયન પટ્ટિકાના સ્વરૂપમાં પાણી માટે અપ્રવેશશીલ મીણ જેવા પદાર્થો સુબેરિનની જમાવટ ધરાવે છે. જો મિત્રો યાદ રાખજો, મેં તમને આકૃતિ દ્વારા સમજાવેલું છે કે જે અંતઃસ્તર છે તેના જે કોષો છે એની જે સ્પર્શનીય અને અર્ય દિવાલો છે એના ઉપર જે કાસ્પેરિયન પટ્ટિકા છે એના સ્વરૂપમાં શું જોવા મળે છે? અપ્રવેશશીલ છે, એટલે કે પાણી માટે અપ્રવેશશીલ છે, પાણીને તે પ્રવેશવા દેશે નહીં. આ કોષ છે તો કોષ ઉપર આવી રીતે એની જે કોષ દિવાલ છે ત્યાં આ પ્રકારે કાસ્પેરિયન પટ્ટિકા હાજર હશે કે તે પાણી છે તેને અહીંયા થી પ્રવેશવા દેશે નહીં, પાણી છે તેને રોકી રાખશે. તો પાણી માટે તે અપ્રવેશશીલ એક મીણ જેવા પદાર્થો સુબેરિનની જમાવટના કારણે આવું જોવા મળે છે કે સુબેરિન પદાર્થ છે તે જામી જાય છે. આ સુબેરિન છે એક પાણી અપ્રવેશશીલ પદાર્થ છે કે તે પાણી છે તેને પ્રવેશવા દેશે નહીં. તો આવી રીતે અંતઃસ્તરની અંદર કાસ્પેરિયન પટ્ટિકા જોવા મળે છે. ત્યારબાદ જોઈએ અંતઃસ્તરની પછી શું આવેલું છે. તો અંતઃસ્તર પછી જાડી દિવાલવાળા મૃદુતક કોષોના કેટલાક સ્તરો આવેલા જોવા મળે છે. બાહ્યકની અંદર આવેલા જે મૃદુતક કોષો છે તે પાતળી દિવાલવાળા છે. અંતઃસ્તરની અંદર આવેલા જે મૃદુતક કોષો છે તે મિત્રો જાડી દિવાલવાળા છે. આ જાડી દિવાલવાળા કોષોના કેટલાક સ્તરો આવેલા છે એટલે કે એકથી વધારે સ્તરો આવેલા છે અને તેને પરિચક્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખજો કે પરિચક્રના કોષોમાંથી દ્વિતીય વૃદ્ધિ દરમિયાન પાર્શ્વીય મૂળ અને વાહી એથાની ઉત્પત્તિ થાય છે. મેં તમને આકૃતિ દ્વારા સમજાવ્યું કે વાહી એથા એટલે શું. તો આ મિત્રો જે પરિચક્ર છે એમાંથી દ્વિતીય વૃદ્ધિ થશે જ્યારે મૂળની, ત્યારે એમાંથી પાર્શ્વીય મૂળ અને વાહી એથા છે તે ઉત્પન્ન થાય છે. મજ્જા છે એટલે કે કેન્દ્રનો પ્રદેશ છે તે નાનો છે અને અસ્પષ્ટ છે. એટલે કે અહીંયા છે દ્વિદળી મૂળની અંદર મજ્જા છે તે નાના વિસ્તારની અંદર જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ જલવાહક અને અન્વાહક પેશીની વચ્ચે આવેલા જે મૃદુતક કોષો છે તેને સંયોગી પેશી કહે છે. મિત્રો આકૃતિ દ્વારા મેં સમજાવ્યું હતું કે જલવાહક અને અન્વાહકની વચ્ચે આવેલા જે મૃદુતક કોષો છે તેને સંયોગી પેશી કહે છે તે પણ. ત્યારબાદ આપણે જોવા જોઈએ કે કેટલા જલવાહક અને અન્વાહકના સમૂહ આવેલા જોવા મળે છે. બે કે ચાર, એટલે બે હોય અથવા તો ચાર હોય
ચાર જલવાહક અને અણવાહકના સમૂહો હોય છે. ત્યારબાદ જોવા જઈએ તો જલવાહક અને અણવાહકની વચ્ચે એધાવલય વિકાસ પામે છે, કે ચાર અને બે અથવા તો ચાર જલવાહક અને અણવાહકના સમૂહ જોવા મળે છે. ત્યારબાદ આ જલવાહક અને અણવાહકની વચ્ચે એધાવલય એટલે કે જે કેમ્બિયલ રિંગ છે તેનું નિર્માણ થાય છે. કેવી રીતે થાય છે તે પણ મેં તમને આકૃતિ દ્વારા સમજાયું. આમ મિત્રો, પરિચક્ર, વાહીપુલો, વાહીપુલોની અંદર બે આવી જશે, જલવાહક અને અણવાહક. મજ્જા જેવી અંતઃસ્તરની અંદરની બાજુએ આવેલી બધી જ પેશીઓ મધ્યરંભનું નિર્માણ કરે છે. મિત્રો, પ્રશ્ન પૂછાય કે મધ્યરંભમાં કેનો સમાવેશ થાય છે, તો અંતઃસ્તર નહીં આવે, અંતઃસ્તરની અંદરની બાજુએ આવેલી પેશીઓ. અંતઃસ્તરની અંદરની બાજુએ કઈ પેશીઓ આવેલી છે? પરિચક્ર, વાહીપુલ અને મજ્જા. પરિચક્ર, વાહીપુલ અને મજ્જા. મજ્જાને ગર્ભપ્રદેશ પણ, ગર્ભપ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેન્દ્રનો પ્રદેશ. તો આ ત્રણેય છે તે ભેગી મળી અને મધ્યરંભનું નિર્માણ કરે છે. હવે મિત્રો, તમારે બુકની અંદર નથી આપેલું, પરંતુ અહીંયા નીચે એક લાઈન લખી લેજો કે જે દ્વિદળી મૂળ છે તેનું મધ્યરંભ અર્ય, એકાંતરિક અને ચતુસૂત્રી હોય છે. લખી લેજો નીચે લાઈન કરીને કે દ્વિદળી મૂળનું મધ્યરંભ અર્ય, એકાંતરિત અને ચતુસૂત્રી હોય છે. અર્ય એટલે શું કામ? જલવાહક અને અણવાહક જુદી જુદી ત્રિજ્યા પર ગોઠવાયેલા છે. એકાંતરિક એટલે કે વારાફરતી ગોઠવાયેલા છે. જલવાહક પછી અણવાહક, પાછું જલવાહક, પાછું અણવાહક, આમ એકાંતરિત અને ચતુસૂત્રી એટલે કે ચારના સમૂહમાં ગોઠવાયેલા જોવા મળે છે. મિત્રો, આ થઈ દ્વિદળી મૂળની વાત. હવે ત્યારબાદ આવે છે એકદળી મૂળ. મિત્રો, બરોબર યાદ રાખજો સ્તરો અને તેની ગોઠવણી, કે કયું સ્તર ક્યાં આવેલું છે અને કયા કોષોનું બનેલું છે અને તે કેવી રચના ધરાવે છે તે. હવે ત્યારબાદ મિત્રો આવે છે એકદળી મૂળ. હવે એકદળી મૂળની આકૃતિ અહીંયા આપેલી છે, જે તમારી બુકની અંદર બી કરીને આપેલી છે તે આકૃતિ છે તે એકદળી મૂળની છે. હવે મિત્રો વાત કરીએ એકદળી મૂળની, તો જે એકદળી મૂળ છે તેની રચના દ્વિદળી મૂળની સાથે સમાનતા ધરાવે છે ઘણી બાબતમાં, પરંતુ અમુક બાબતની અંદર તે જુદાપણું ધરાવે છે. હવે અહીંયા પણ સૌથી ઉપરનું સ્તર છે, બહારનું સ્તર, તેને અધિસ્તર કહે છે. એક સ્તરનું બનેલું હશે, મૃતક કોષોનું બનેલું હશે. અમુક અધિસ્તરના કોષો એક કોષીય મૂળરોમ સ્વરૂપે બહાર આવે છે. મૂળરોમનું કાર્ય શું છે? તો પાણી અને ખનિજ ક્ષારોના શોષણમાં અધિસ્તરને, જે શોષણ સપાટી છે તેમાં વધારો કરે છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો કે જે એકદળી મૂળ છે તેની અંદર સમાનતા કઈ કઈ બાબતની છે દ્વિદળી મૂળની સાથે, તો એની અંતઃસંરચનાની અંદર અધિસ્તર પણ જોવા મળે છે. બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર, વાહીપુલ અને મજ્જા બધું ધરાવે છે, પરંતુ જે અહીંયા એકદળી તરીકે આપણે લીધું છે મકાઈનું મૂળ, તો મિત્રો જે મકાઈના મૂળ છે તેમાં અધિસ્તર અથવા તો મૂલાધિસ્તરની નીચે જાડી દિવાલ ધરાવતા મૃદુતકીય કોષોનો એક સ્તર આવેલો હોય છે. એ સ્તરને બહિર્સ્તર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તમે અહીંયા જરાક નોટ કરી લેજો કે અહીંયા જે આ પિંક કલરનું છે તે અધિસ્તર છે. આ અધિસ્તરની નીચે જે એક સ્તર આવેલું છે ત્યાં એરો કરી અને નામ નિર્દેશન આપી દેજો, બહિર્સ્તર. બહિર્સ્તર, હવે આ બહિર્સ્તર છે તે પણ એક સ્તરીય છે અને જાડી દિવાલ ધરાવતા મૃદુતકીય કોષોનું બનેલું છે. હવે મિત્રો, આ બહિર્સ્તરનું કાર્ય શું છે? તો જ્યારે અધિસ્તર નાશ પામશે કોઈ પણ કારણસર, ત્યારે આ બહિર્સ્તર છે તે રક્ષણાત્મક કાર્ય કરે છે, એટલે કે રક્ષણ આપવાનું કામ કરે છે. હવે આ બહિર્સ્તરની નીચે બહુસ્તરીય દ્રઢોતક પેશી અધસ્તરની સ્વરૂપે જોવા મળે છે. તો મિત્રો, આ પહેલું સ્તર થયું, ત્યારબાદ આ બીજું, ત્યાર પછીના અહીંયા જુઓ તમને અલગ પ્રકારના કોષોના સ્તર જોવા મળે છે. હવે આ સ્તર છે તે અધસ્તર છે. મિત્રો, લખી લેજો નામ નિર્દેશન સહિત. આ સાઈડમાં લખવું હોય તો અહીંયા એરો મારી અને અહીંયા પણ તમે લખી શકો છો અધસ્તર, કે બહિર્સ્તર છે તેના નીચે દ્રઢોતક પેશીના કોષો આવેલા જોવા મળે છે, તે અધસ્તરના સ્વરૂપે આવેલા જોવા મળે છે.
અને તે યાંત્રિક મજબૂતાઈ આપે છે. આટલું ક્લિયર મિત્રો કે આ બે નામ તમારી બુકની અંદર નથી આપેલા. ત્યારબાદ જોઈએ તો છે અધસ્તર છે, તેના પછી આવશે બાહ્યક. તો આ બાહ્યક છે તે સેમ ઉપર આપણે જે ટાઈપનું જોયું એ જ ટાઈપનું બહુસ્તરીય છે, આંતરકોષીય અવકાશ ધરાવતું હશે, મૃદુતક કોષોનું બનેલું હશે. બાહ્યકનું અંદરનું સ્તર અંતસ્તર કે જે પણ તમે અહીંયા બુકની અંદર આકૃતિમાં જોઈ શકો છો કે જે આ સ્તર છે તે અંતસ્તર છે. હવે અંતસ્તર છે તે પીપ આકારના કોષોનું બનેલું છે. અહીંયા પણ કાસ્પેરિન પટ્ટિકા આવેલી હશે, એક જ સ્તરનું બનેલું છે. અને અહીંયા પણ જોવા જઈએ તો અંતસ્તર છે તે પીપ આકારના કોષોનું બનેલું હશે. ત્યારબાદ મિત્રો અંતસ્તરની અંદરના જે કોષો છે મૃદુતક કોષો જાડી દિવાલવાળા હશે, તે પરિચક્રનું નિર્માણ કરે છે. અહીંયા જે સૌથી અંદરનો ભાગ છે તેને મજ્જા અથવા તો ગર્ભ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ જલવાહકની અને અન્નવાહકની. તો મિત્રો અહીંયા પણ મૂળ છે તો મૂળની અંદર જે પ્રાથમિક જલવાહક પેશી છે તે બહિરાંભી હશે, એટલે કે આદિદારુ છે તે પરિવર્તી ભાગમાં હશે, અને જે અનુદારુ છે તે કેન્દ્ર ભાગમાં હશે. તો તમે આ જોઈ શકો છો કે પ્રથમ નિર્માણ પામતો જલવાહક ઘટક આદિદારુ બાર છે, એટલે કે પરિવર્તી ભાગમાં છે. કેવી રીતે આપણે કહી શકીએ તો તે નાનું છે. અંદર તરફ તમે જોઈ શકો છો કે તે મોટા દર્શાવેલા છે અનુદારુ. તો અનુદારુ કેન્દ્રમાં છે. તો આ પ્રકારની સ્થિતિને બહિરાંભી કહે છે, કે આદિદારુ પરિઘ તરફ, અનુદારુ મજ્જા તરફ એટલે કે કેન્દ્ર તરફ. ત્યારબાદ જોઈએ મિત્રો કે અહીંયા છે જલવાહક પેશી છે એનું વાત કરીએ તો જે દ્વિદળી વનસ્પતિ છે એની અંદર મૂળમાં જલવાહકનો સમૂહ ઓછા હતા, એટલે કે બે કે ચાર હતા, પરંતુ અહીંયા જે એકદળી વનસ્પતિ છે તેમાં દ્વિદળી મૂળ કરતાં જલવાહક પેશી છે તેના સમૂહની સંખ્યા 6 થી વધારે, એટલે કે બહુસૂત્રી જોવા મળે છે. અહીંયા કેટલી સંખ્યા જોવા મળે છે? 6 થી વધારે. તમે આકૃતિની અંદર પણ જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6, 7, 8 જેટલી છે, એટલે 6 થી વધારે છે. તો આ સ્થિતિને બહુસૂત્રી કહે છે. અને એ સિવાય બીજો તફાવત છે કે અહીંયા જે મજ્જા પ્રદેશ છે જે કેન્દ્રનો પ્રદેશ છે, આ કેન્દ્રનો પ્રદેશ મોટો છે અને સુવિકસિત જોવા મળે છે. આમ અહીંયા જે એકદળી વનસ્પતિ છે તેના મૂળની વાત કરીએ તો એના મૂળની અંદર મધ્યરંભ અરીય, એકાંતરિત અને બહુસૂત્રી છે. મિત્રો અહીંયા પરિચક્રમાંથી કોઈ પણ એથાવલય નિર્માણ નહીં પામે અને પાર્શ્વીય મૂળ છે તેનું નિર્માણ નહીં થાય, કારણ કે એકદળી વનસ્પતિની અંદર દ્વિતીય વૃદ્ધિ થતી નથી. તો આ થયો બંને વચ્ચેનો તફાવત. મિત્રો યાદ રાખજો એકદળી મૂળ અને દ્વિદળી મૂળનો તફાવત. કદાચ તમને આકૃતિ આપી દી અને પછી કહે કે આપેલી આકૃતિ કેની છે, તો તમે ઓળખી તો શકો કે મૂળની છે. મૂળ અને પ્રકાંડ વચ્ચેનો મેઇન તફાવત આપણે જોવો હોય તો એનું જે મધ્યરંભ છે ને તે જોઈ લેવાનું. મિત્રો કેવી રીતે? તો અહીંયા છે જલવાહક અને અન્નવાહક કેવા છે? જુદી જુદી ત્રિજ્યા ઉપર ગોઠવાયેલા હશે, જ્યારે પ્રકાંડની અંદર બંને એક ત્રિજ્યા પર ગોઠવાયેલા હશે. અહીંયા અર્યવાહી પુલ હાજર હશે, જ્યારે પ્રકાંડની અંદર વાહી પુલો છે ને તે એક પાર્શ્વ એટલે કે સહજ હાજર હશે. તો એના આધારે આપણે ઓળખી શકીશું કે આ મૂળની આકૃતિ છે કે પ્રકાંડની છે. પરંતુ આપણે એકદળીની છે કે દ્વિદળીની છે તે ગોતવું હોય તો સહેલાઈથી ગોતવા માટે આપણે શું કરીશું કે એની અંદર આવેલા જલવાહક સમૂહને જોઈ લેશું. જો જલવાહક સમૂહની સંખ્યા 6 થી વધારે હોય તો તે એકદળી હશે. જો જલવાહક સમૂહની સંખ્યા 4માં હશે તો તે કયું હશે? દ્વિદળી હશે. એટલે મિત્રો યાદ રાખજો બંને વચ્ચેનો તફાવત. હવે આપણે અહીંયા 1 બાય 1 લીટી ટુ લીટી જોઈએ. એકદળી મૂળ. એકદળી મૂળની અંતસ રચના ઘણી બાબતોમાં દ્વિદળી મૂળ સાથે સમાનતા દર્શાવે છે. આકૃતિની અંદર આપેલું છે તે આપણે જોયું કે જે એકદળી મૂળ છે તેની અંતસ રચના ઘણી બાબતની અંદર જે દ્વિદળી મૂળ છે તેની સાથે સમાનતા દર્શાવે છે, એટલે કે સરખાપણું દર્શાવે છે. તેની અંદર પણ અધિસ્તર, જેને ઇંગ્લિશમાં એપિડર્મિસ કહે છે. મિત્રો ઇંગ્લિશ નામ યાદ રાખજો. અધિસ્તરનું ઇંગ્લિશ નામ એપિડર્મિસ. બાહ્યક જેને કોર્ટેક્સ કહે છે. અંતસ્તર કે જેને એન્ડોડર્મિસ કહે છે. પરિચક્ર, પેરિસાયકલ, વાહીપુલ એટલે કે વેસ્ક્યુલર બંડલ અને મજ્જા એટલે કે પિત્ત ધરાવે છે. તો અહીંયા છે એકદળી વનસ્પતિ છે તેની અંદર પણ અધિસ્તર, બાહ્યક, અંતસ્તર, પરિચક્ર, વાહીપુલ અને મજ્જા જોવા
મળે છે. એ સિવાય એક્સ્ટ્રા જોવા મળે છે, મેં તમને કીધું બહિર્સ્તર અને અધસ્તર. તમારે લખવું હોય તો મેં તમને બોલું છું, તમે લખી લેજો બુકમાં જ્યાં જગ્યા છે ત્યાં. મકાઈના મૂળમાં મૂલાધિસ્તરની નીચે જાડી દિવાલ ધરાવતા મૃદુતકીય કોષોનો એક સ્તર આવેલો છે. મકાઈના મૂળમાં મૂલાધિસ્તરની નીચે જાડી દિવાલ ધરાવતા મૃદુતકીય કોષોનો એક સ્તર આવેલો છે, જેને બહિર્સ્તર કહે છે. જ્યારે અધિસ્તર નાશ પામે ત્યારે બહિર્સ્તર રક્ષણાત્મક કાર્ય કરે છે. જ્યારે અધિસ્તર નાશ પામે ત્યારે બહિર્સ્તર રક્ષણાત્મક કાર્ય કરે છે. એ સિવાય બીજું, બહિર્સ્તરની નીચે બહુસ્તરીય દ્રઢોતક પેશી અધસ્તર સ્વરૂપે હોય છે, તે યાંત્રિક મજબૂતાઈ આપે છે. બહિર્સ્તરની નીચે બહુસ્તરીય દ્રઢોતક પેશી અધસ્તર સ્વરૂપે હોય છે, તે યાંત્રિક મજબૂતાઈ આપે છે. હવે ત્યારબાદ વાત કરીએ કે એના મધ્યરંભની. તો હવે જોઈએ તો દ્વિદળી મૂળ છે કે જે ઓછા જલવાહક સમૂહ ધરાવે છે. દ્વિદળી મૂળની અંદર જલવાહક સમૂહ કેવા હતા? ઓછા હતા. તેની સરખામણીમાં જે એકદળી મૂળ છે તેમાં જલવાહક પેશીના સમૂહ એટલે કે જલવાહક પેશીનું જે બંડલ છે તે વધુ હોય છે. તો એની સંખ્યા કેટલી હોય છે તે આપણે જોઈએ. તો જેની સંખ્યા 6 કરતાં વધારે એટલે કે બહુસૂત્રી પોલિયાર્ચ કેટલી છે? 6 કરતાં વધારે. બરોબર યાદ રાખજો, અહીંયા 2 કે 4 હતા, અહીંયા 6 થી વધારે છે. બહુસૂત્રી મજ્જા મોટી છે અને સારી રીતે વિકાસ પામેલી છે. અહીંયા મજ્જા અસ્પષ્ટ હતી અને નાની હતી. એકદળીના મૂળ કોઈ પણ દ્વિતીય વૃદ્ધિ દર્શાવતા નથી એટલે કે અહીંયા એથાવલીનું નિર્માણ થશે નહીં. જ્યાં દ્વિતીય વૃદ્ધિ થાય ત્યાં જ એથાવલીનું નિર્માણ થાય. તો આમ લખી લેજો મિત્રો, એકદળી મૂળનું મધ્ય આરંભ અર્ય એકાંતરિત અને બહુસૂત્રી હોય છે. અર્ય એટલે કે જલવાહક અને અન્વાહક અલગ અલગ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલા જોવા મળે છે. એકાંતરિત એટલે કે જલવાહક, ત્યાર પછી અન્વાહક, પાછું જલવાહક, પાછું અન્વાહક, આમ એકાંતરિત. અને બહુસૂત્રી એટલે કે એમાં જલવાહક સમૂહની સંખ્યા 6 કરતાં વધારે. તો મિત્રો અહીંયા બંને વનસ્પતિ એકદળી અને દ્વિદળીના મૂળની અંતસ્થરચના પૂર્ણ થાય છે. હવે ત્યારબાદ મિત્રો આવે છે દ્વિદળી અને એકદળી જે વનસ્પતિના પ્રકાંડ સ્ટીમની. તો હવે તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે અહીંયા સુધીનું રાખીએ. મિત્રો બંને મૂળ છે તે બરોબર તૈયાર કરજો. હજુ પણ એકવાર કહું છું કે કયું સ્તર કઈ પેશીનું બનેલું છે, કેટલા સ્તરમાં આવેલું છે, આંતરકોષીય અવકાશ જોવા મળે છે કે નથી મળતો, એથાવલય કેમાંથી નિર્માણ પામે છે, પાર્શ્વીય મૂળ કેમાંથી નિર્માણ પામે છે, આદિદારુ અને અનુદારુ કેવી રીતે ગોઠવાયેલા છે, અંતરાંભી છે, બહિરાંભી છે, મજા કેવી છે, આ દરેકે દરેક વસ્તુ આકૃતિ સહિત મિત્રો બરોબર યાદ કરજો, તૈયાર કરજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી વેરી મચ.